સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઇન બજારમાં પાણીની લાઇનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો પાણીની લાઇનમાં ભંગાણથી આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. તો એક તરફ લોકોને પીવાના પાણી માટે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ છાશવારે બનતી આ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાની ઘટનાને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જ્યારે લોકોને પીવાના પાણીની જરૂર પડતી હોય છે ત્યારે તેમને આકરી તંગીનો સામનો કરવો પડતો હોય છે અને લાઇનમાં ઉભા રહીને પાણી ભરવું પડતું હોય છે. વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજુદાન ગઢવી. રાજુદાન, જણાવશો કે શું છે વધુ માહિતી? જી, જે પ્રકારે જળસંચયનો એનો એવો જાણ્યો છે, ત્યારે એક બાજુ ધાંગધ્રામાં પાણીની પાઇપલાઇન જે ભૂગર્ભ ગટરનો કામ ચાલી રહી છે ત્યાં તૂટી હતી અને પાણીનો વેડફાટ થયો હતો અને હજાર લીટર પાણી વહી ગયું હતું. તંત્રએ મોડે મોડે લીકેજ સાધ્યું હતું અને ત્યારબાદ આ પાણી જે હતું તે જાણે સરોવર ઉભરાયો એમ સોસાયટીમાં એક પ્રકારનો થયો હતો અને જે પાણીનો બગાડ થયો છે, ચાર ચાર દિવસે લોકોને પાણી મળી રહ્યું છે ત્યારે આ વેડફાટ ખરેખર તંત્રની બેદરકારીને કારણે થયો છે. જી રાજુદાન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પાણી વેડફાયા છે અને આસપાસની સોસાયટીમાં આ પાણી ફરી વળ્યા છે.